जूनागढ़ पोलिस द्वारा आगामी महाशिवरात्रिना बंदोबस्त ने ध्यान राखी अने पोलिस एसआरपी होमगार्ड जीआरडी तमाम मळीने टोटल 2500 करता पण वधु पोलिस जवानो आ उपरांत 100 થી વધારે પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે। એસઆરપીની કુલ 2 કંપનીઓ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। જે જે પણ પ્રેશર પોઈન્ટ છે ત્યાં 3 શિફ્ટમાં અને બાકી અન્ય જગ્યાઓ પર છે 2 શિફ્ટમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। એ જે પીક પોકેટિંગ ચોરીના બનાવો બને છે તેને ધ્યાનમાં રાખી અને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ છે કુલ 5 ટીમો બનાવવામાં આવેલી છે। જે આવા અસામાજિક તત્વો છે ચોરી કે મોબાઈલ ચોરી જેવી કામગીરી કરે છે તેમના પર સતત સર્વેલન્સ રાખશે। આ ઉપરાંત BDDS ડોગ સ્કોડ અને જરૂર પડે ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ રાખવાની જૂનાગઢ જિલ્લા પોલીસની તૈયારીઓ છે। આ ઉપરાંત મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટનાઓ બને કે ઘણીવાર છે મેળામાં બાળકો ગુમ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, આવા બનાવને તાત્કાલિક છે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે એક મિની કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે। આ ઉપરાંત મે આઈ હેલ્પ યુ કરીને એક ડેસ્ક ચાલુ કરવામાં આવશે। પરિક્રમા ઉપરાંત જે શિવરાત્રિના મેળાના અન્ય અનુભવો છે તેને ધ્યાને રાખીને બાળકો ગુમ થવાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ છે આ જે પ્રોપર કોમ્યુનિકેશનના આધારે છે તેમાં જૂનાગઢ જિલ્લા પોલીસને ખૂબ સારી સફળતા મળતી હોય છે। મોટાભાગના છે એ ગુમ થયેલા મિસિંગ બાળકો છે પરત મળી આવતા હોય છે, સાથે સાથે કોઈ પણ ઇસ્યુ બને તો તાત્કાલિક છે એ આપના માધ્યમથી પણ લોકોને અપીલ કરશું કે તાત્કાલિક છે ભવનાથ ખાતે જે મિની કંટ્રોલ રૂમ છે તેમનો સંપર્ક કરવો।